બે અઠવાડિયા પહેલા અમે અહીંયા સમર કેમ્પ કરાવ્યો બાળકોનો, 20 થી 27 મે, પૂણા 300 બાળકો. પંકજ અને જૈનનગરના યુવાનો અને દીકરીઓ આ બધાએ ભેગા મળી અને આખો સમર કેમ્પ હેન્ડલ કર્યો. જે દિવસે પૂરું થયું એ દિવસે લાભાર્થી જે પરિવાર હતા એ ભાઈએ અમારા સંચાલકને કીધું કે આમાં જેટલા પણ જોડાયા હતા સંચાલનમાં એ બધાને મારા તરફથી 500 રૂપિયા. ઘસીને આ છોકરાઓએ ના પાડી હતી. જે દિવસે સાહેબ રૂપિયો આપવાની વાત કરશો ને એ દિવસથી અમે કામ કરવાનું બંધ કરી દઈશું. એટલે મારે કેવું પડ્યું કે મેં નથી કીધું, એમને પોતાને સહજ ભાવ થયા છે, હવે ના નહીં પાડો. 16ની ટીમ, દરેકને ભાગે 500 રૂપિયા આપ્યા. 8000 રૂપિયા લઈને એ લોકો બહાર નીકળ્યા. હજી આ કેમ્પસ છોડ્યું નહોતું એ પહેલાં જ એમણે નક્કી કર્યું, આજે 8000 રૂપિયા આપણી પાસે આવ્યા છે, આમાંનો એક પણ રૂપિયો આપણે આપણા માટે નથી વાપરવો, આમાંથી કંઈક આપણે સારું કામ કરશું. ગયા રવિવારે સરખેજ પાસે મંદબુદ્ધિના ચિન્મય હા, એ ચિન્મય સ્કૂલના જે મંદબુદ્ધિના બાળક બાળિકાઓ છે એમને આજ સુકૃતમાંથી રસોઈ બનાવી અને 23 બચ્ચાઓ માટે ટિફિન લઈ આપણા છોકરા અને આપણી છોકરીઓ ત્યાં ગયા, ખવડાવ્યું, એમને રમાડ્યા, એમની સાથે બેઠા, સાંજ સુધી એમની સાથે મસ્તી કરી અને પાછા આવ્યા. ખાલી 3500 રૂપિયા એમના ખર્ચાયા. એ દિવસે એટલો આનંદ આવ્યો. એમણે નક્કી કર્યું હવે આપણે સુકૃતનું ગ્રુપ બની ગયું, દર મહિને બધાએ 100 રૂપિયા આપવાના અને દર મહિને આપણે આવું એક સુકૃત કરતા જવાનું. તમને એમ થાય કે 100ની વાત આવે એટલે ખસી ગયા હશે. 16માંથી એ દિવસે 24 થઈ ગયા, અત્યારે કદાચ 35 મેમ્બર થઈ ગયા. સામેથી પૂછાવે છે અમારે એમાં જોડાવાય, અમારે એમાં જવાય. મેં તો ખુશીથી જવાય, સારા કામ કરવામાં ક્યાંય કોઈને રોકવામાં આવતા જ નથી. આજે છોકરા અને છોકરીઓ જોડાતા ગયા, સુકૃતનું ગ્રુપ એક મોટું થતું ગયું. મારે કેવું છે, આ રૂપિયા ધારક તો એને 1 મહિનાના મોબાઈલના ચાર્જિંગ માટે પણ, રિચાર્જ માટે પણ કામ લાગી શકતા હતા, બીજા કોઈ માટે પણ કામ લાગી શકતા હતા. એને બાજુ પર મૂકી એમણે એ તો વાપર્યા, ઉપરથી પોતાના નાખ્યા. આ વેદના નહીં, આને શું કહેવાય. બહુ દુઃખ સાથે કહું તો શ્રીમંત પાસે વેદના હોય છે, ગરીબની પાસે સંવેદના હોય છે. નહીં સમજ્યા? શ્રીમંતને કોઈક સારા ફંક્શનમાં આમંત્રણ મળ્યું હશે ને, અને એમાં જો બેસવાની વ્યવસ્થા જો ના થઈ, પતી ગયું, હવેથી બીજી વખત એના ફંક્શનમાં ક્યારેય નહીં જાઓ. તમારી વ્યવસ્થા ન થઈ એ તમારી શું છે, વેદના છે. અને ગરીબની ખબર છે તમને વાત, બનેલો કિસ્સો. બે ભિખારી ભીખ માંગવા ગયા, એકને 4 રોટલી મળી, બીજાને 1 ન મળી. સમય થઈ ગયો એટલે આણે ફોન કર્યો, મોબાઈલ તો હવે ભિખારી પાસે છે, ભલું હોય તો સ્માર્ટફોન પણ એની પાસે હશે. આ ભિખારીએ ઓલા ભિખારીને ફોન કર્યો, કેમ ભાઈ તારું કામ પતી ગયું? કે ના યાર, આજે 1 નથી મળી અને ટાઈમ પણ પૂરો થવા આવ્યો છે. ચિંતા નહીં કર યાર, મારી પાસે 4 છે, આવી જા, 2 તું ખાજે, 2 હું ખાઈશ. આ સંવેદના છે. થાય છે મન, કોઈક રિમાન્ડ હોમ, કોઈ અનાથાશ્રમ, કોઈ વિધવા ઘર, કોઈ મેન્ટલ રિટાયર, આવા બધા માટે ક્યારેક મહિનામાં 1 વખત તમારા દીકરાને લઈને એમને બતાડો અને એની સાથે એ લોકોની સેવા કરો. આ ક્યારે થઈ શકે? સંવેદના હોય ત્યારે. કોઈક સાધર્મિકને જોયા પછી પણ તમને મન ન થાય કે એને કંઈક કરીએ આપણે વ્યવસ્થા? દેરાસર ઉપાશ્રયમાં હજારો લાખો રૂપિયાની બોલી બોલનારા 5-50 રૂપિયા માટે પણ સાધર્મિક પાછળ ઘસાવા તૈયાર ન થાય? 4 વખત પહેરેલા કપડાં કદાચ તમે, તમારા માટે આઉટ ઓફ ડેટ છે. તમને થાય મારી દુકાનના સ્ટાફને આપી દો? થાય? ભલું હોય તો એ કપડાં વેચીને વાસણ ભેગા કરતા હોય છે. હે, સાચું બોલો. બેનોને પૂછો, દૂધ વધે તો શું કરે? મેળવણ નાખીને દઈ. રોટલી વધે તો ખાખરા, સવારમાં રોટલીના ખાખરા આવે તો સમજવાનું કાલની રોટલી આવી ગઈ છે. એક છૂટે નહીં, એક વધેલી રોટલી ગાયને ન જાય.
વધેલું દૂધ કોઈ કૂતરા બિલાડીને ન પીવડાવાય, વધેલા કપડા, વધેલાના વાસણ, કુછ કાંઈ છૂટે નહીં, કાંઈ. 41,000 સંખેશ્વરના પક્ષલનો ચડાવો લઈ શકાય, મહારાજ સાહેબના ગુરુ પૂજનમાં 500 નોટ મૂકી શકાય, પણ બહાર નીકળતા મહારાજ સાહેબની સેવામાં કોઈ ભાઈ છે, કોઈ માણસ છે, એના ખિસ્સામાં 50 નોટ આપણે મૂકી નથી શકતા. સંવેદના નથી.